सवाल नंबर वन से चलो अपना विषय थोड़ी बात करिए, थोड़ी मजा भी लीए। तो हाल में पतंजलि कोरोना ना इलाज माटे प्रथम आयुर्वेदिक दवा लॉन्च की से जेनु नाम शू छे, नाम छे कोरोनिल। राइट। हवे जो बात करी योग गुरु बाबा रामदेव आयुर्वेदिक दवा थी कोरोना नी सारवार करवानो दावो कर्यो छे, आ माटे एमने त्रण दवाओ कोरोनिल स्वसारी अने अणु तेल लॉन्च कर्या छे। पण सर दरेक कहानी मां ट्विस्ट होय, आ कहानी मां पण ट्विस्ट छे। राइट। दरेक कहानी मां ट्विस्ट होय अने आ कहानी मां पण ट्विस्ट छे, दवा फेल नहीं, एना विशे चर्चा करी। राइट। तो पतंजलि गिलोय अश्वगंधा जीवी औषधि मांथी कोरोना नी संशोधन आधारित दवा तैयार करी। आ कोरोनिल दवा नी किट 545 रुपया मळशे। सोमवारे एक एप्लिकेशन लॉन्च थशे जेना द्वारा घरे बैठा आ दवा तमे मंगाई शकशो तथा पतंजलि स्टोर परथी पण आ दवा मळशे। चलो अहीं तो आ एक प्लॉट हतो। राइट। अहीं तो सर आ एक प्लॉट हतो कि भाई एक कहानी आ क्या छे कि भाई आ वस्तु आ छे। हवे हमना जे दावा छे हमना विशे वात करी पछी मारी वात राखू, नहीं तो आमा घणा वधारे हास्य छे लगशे सर क्या वात तो फेल थई गई छे। राइट। मन ख्याल छे एना विशे। आ दवाओ क्लिनिकल केस स्टडी मां 280 दर्दीओनो समावेश करायो हतो, जेमांथी 100 जेटला लोको पर क्लिनिकल ट्रायल थया हता। જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયા અને 100% હા એના પર વાત કરી શું છે કારણને આખું વિશ્લેષણ કરી 100% દર્દીઓ 7 દિવસ અંદર સ્વસ્થ થઈ ગયા અને આ દવાની શોધ સંયુક્ત રૂપે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર કરવામાં આવ્યું અને આ દવાનું નામ બજારમાં દિવ્ય કોરોનિલ ટેબ્લેટ હશે। ચલો એક કહાની તો તમને આ ખ્યાલ છે। ગુડ મોર્નિંગ। एक कहानी तो तुमने आ ख्याल सर आप पतंजलि लॉन्च कर दी थी, पर पतंजलि लॉन्च करी तो तुमने भी ख्याल छे कि जे आयुर्वेद जे पण दवाओ लॉन्च करवामां आवे। राइट। आयुर्वेद जे पण दवाओ लॉन्च करवामां आवे तो तुमने ख्याल छे कया एक्ट अंतर्गत लॉन्च थाय, एक एक्ट लखी लो तमारा माटे काम आवशे, ड्रग्स एंड कॉस्मेटिक एक्ट। कयो एक्ट छे? ड्रग्स एंड कॉस्मेटिक एक्ट 1940। યુનાની હોમિયોપેથી આ તમામ જે વસ્તુઓ છે આ તમામ અંતર્ગત જે પણ કઈ વસ્તુ થાય એ એના અંતર્ગત કયા એક્ટ અંતર્ગત આવશે? ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940। ડન। હવે પ્રભુ અહીં વાત છે ભારતમાં એક એક્ટ પહેલા છે જો વાત કરીએ ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954। શું છે એક એક્ટ? ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954। ગુડ મોર્નિંગ। ઓકે, ભારતમાં જો વાત કરીએ એક એક્ટ છે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954, જેમાં ઓબ્જેક્શનલ એડવર્ટાઇઝમેન્ટ નો ઉલ્લેખ છે, માને કે કૌંસમાં આવી રીતે લખ્યું હશે ઓબ્જેક્શનલ એડવર્ટાઇઝમેન્ટ। હવે જો વાત કરીએ ચલો આને થોડું પ્રોપર લખીએ, અહીંથી કહાની સાહેબ તમારી ઘણી બનશે। ડ્રગ્સ એન્ડ મેજિક ની જો વાત કરીએ, ફરીથી લખાઈ દઉં છું, ટેન્શન ના લો, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954। રાઈટ। ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 જો વાત કરીએ, જેના અંતર્ગત માને કે જેની નીચે આવી રીતે એક લખ્યું છે ઓબ્જેક્શનલ, ગુડ મોર્નિંગ, ઓબ્જેક્શનલ એડવર્ટાઇઝમેન્ટ। શું લખ્યું છે? ઓબ્જેક્શનલ એડવર્ટાઇઝમેન્ટ। મને ખ્યાલ આ છે આ શેની વાત કરી રહ્યા છે, આ એક્ટ શા માટે જરૂર પડી હતી? ઓકે, જેના અંતર્ગત જે હાલમાં પતંજલિ છે એમને જે આયુષ મંત્રાલય છે આયુર્વેદ મંત્રાલય છે જો વાત કરી એમની કોઈ પરમિશન લીધી નહીં, ઓકે, એમની કોઈ પરમિશન લીધી નહીં અને દવા લોન્ચ કરી દીધી। તો આ જે વાત કરીએ આ જે કામ કર્યું છે તો કયા એક્ટ નું હનન કરે છે? તો ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954। હવે મનમાં સવાલ થશે પ્રભુ આ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 શું કહે છે? તો એમાં થોડા ઘણા ઉદાહરણ આપું, જેમ કે ભાઈ આ જે તાવીજ પહેરશો, રાઈટ, આ જે તાવીજ પહેરશો પ્રભુ
તો તમે સાજા થઈ જશો. આ જે દવા છે રાઈટ, સપોઝ જો વાત કરીએ આ દવા ખાશો તો 100% સાજા થઈ જશો, જેના કોઈ ઓથેન્ટિક પ્રૂફ નહીં રાઈટ, જેના ઓથેન્ટિક કોઈ પ્રૂફ નહીં કે ભાઈ આ દવાથી તમે 100% સાજા થશો કે નહીં. માને કે વન ટાઈપ ઓફ ફેક રાઈટ, વન ટાઈપ ઓફ તમે જે પ્રમોશન કરો છો રાઈટ, જે ફેક પ્રમોશન કહી શકો અથવા તો વધુ પડતું પ્રમોશન, કે જે દવાના હિસાબમાં, માને કે દવાના હિસાબમાં લોકોને ગેરમાર્ગ દો છે કે ભાઈ 100% તમને સોલ્યુશન મળશે. ઓકે, 100% સોલ્યુશન મળશે, લાઈક જાદુઈ કેલા છે કે જાદુ કરી દેતા એવી વાત છે. પણ કોઈ વાત કરે એવી વાત કોઈ પણ મેડિસિન અંતર્ગત જો વાત કરવામાં આવે તો એ આવશે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954. ઓકે, શેના અંતર્ગત આવશે? ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અંતર્ગત આવશે. હોપફુલ તમને આ ખ્યાલ આવશે. અને આનું હનન કોણ કરે છે? તો આનું હનન કરે છે સવારની ચાની એક અલગ મજા છે રાઈટ, આજે લેટ થઈ ગયું છે. તો આ વાત હતી કોની? તો ડ્રગ્સ અરે બહુ ગરમ છે રાઈટ, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ જો વાત કરીએ 1954, ઓબ્જેક્શનલ એડવર્ટાઇઝમેન્ટ. ક્લિયર અહીં સુધી એવરીવન? માને કે કોઈ પણ પ્રોડક્ટ વગર ટ્રાયલે સેલ માટે રેડી થઈ ગઈ હોય અને એવું ક્લેમ કરે કે ભાઈ એવું ક્લેમ કરે જો વાત કરીએ કોવિડ સારું કરી દેશે, કેલા છે કોવિડ સારું કરી દેશે, કોરોનાથી તમને બચાવી લેશે, તો આવા જે પણ ગપ્પા મારતું હોય, આવા જે પણ કોઈ દવા માટે ક્લેમ કરતું હોય કે ભાઈ 100% સાચું કરી શકે, ઓકે, તો એને જો વાત કરીએ એ આવશે સેના અંતર્ગત? તો એ આવશે તમારું ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અંતર્ગત. ડન. અને જો વાત કરીએ આવી રીતના જે પ્રમોશન કરે છે, આવી રીતના જે ફેક પ્રમોશન, તમને બી ખ્યાલ છે ન્યૂઝ વાળાએ બી પ્રમોશન કરી નાખ્યું ઘણું સારું. ગુડ મોર્નિંગ. ન્યૂઝ વાળાએ પણ ઘણું પ્રમોશન કરી નાખ્યું આનું મફતમાં. પછી જો વાત કરીએ આઈ થિંક ઘણા ઘણા યુટ્યુબમાં બી આના વિડીયો બની ગયા મફતમાં કે ભાઈ આનું પ્રમોશન થઈ ગયું કે ભાઈ આ કોરોના માટે આયુર્વેદિક દવા આવે છે. કેલા છે? તો જ્યારે પણ આ વાત સમજો છો કે જ્યારે આવા કોઈ પણ ટાઈપના રાઈટ ફેક પ્રમોશન થાય તો આના અંદર જે વાત છે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટની જો વાત કરીએ તો એનું જે સેક્શન 3D છે માને કે પનિશિબલ છે. શું કહે છે કે ભાઈ 3D જે કહે છે જે 1954 જે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ જે છે એનો 3D સેક્શન કહે છે કે પ્રભુ ના કરી શકે, પરમિશન લેવી પડે, ગવર્મેન્ટની પરમિશન લેવી પડે, ડાયરેક્ટ ટ્રાયલ ના કરી શકે. ઓકે, ICMR જ્યાં સુધી આ લોકોને ICMR ઓર DGCI જ્યાં સુધી પરમિશન ના દે આ લોકો ટ્રાયલ ના કરી શકે. ઓકે, આ લોકો પોતા એટલા માટે તો આને હાલમાં જો વાત કરીએ એટલા માટે તો આના જે ડેટા છે અમને ખબર જ નહીં કે ભાઈ આવી કોઈ પ્રોડક્ટ બી લોન્ચ થઈ ગઈ, એમને બી ન્યૂઝ દ્વારા ન્યૂઝ મારફતે ખ્યાલ આવ્યો છે. ચલો વાત કરીએ હાલમાં, હાલમાં જો વાત કરીએ કોરોનાના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ અને આયુર્વેદની વાત કરીએ તો હાલમાં તમને ખ્યાલ આવવો જોઈએ આપણા આયુર્વેદ મંત્રી માને કે આયુષ મંત્રી કોણ છે? હાલમાં જો વાત કરીએ આયુષ મંત્રી કોણ છે? અરે વાંધો નહીં, લીગલ ક્વેશ્ચનમાં કોઈ એવું ના હોય કે લા વ્યવસ્થિત ક્વેશ્ચન માટે થોડી ના છે રાઈટ. શ્રીપદ યેશુ નાયક રાઈટ, શ્રીપદ યેશુ નાયક તમને યાદ આવે છે? શ્રીપદ યેશુ નાયક ડન, તમને યાદ આવે છે નામ? શું? શ્રીપદ યેશુ નાયક. ક્લિયર અહીં સુધી? હવે જો વાત કરીએ અહીંથી થોડા સવાલ બીજા બી લઈ લઈએ. અહીં વાત છે આયુર્વેદની તો આયુર્વેદથી ઘણી વાત કરીએ. હાલમાં જો તમને યાદ આવે આયુર્વેદનું ત્રીજો સંમેલન ક્યાં આવ્યું? આયુર્વેદનો ત્રીજો સંમેલન ક્યાં આવ્યો? ફેક ન્યૂઝ નહીં, આને ફરીથી ટ્રાયલ કરશે અને આગળ કામ થઈ જશે. તમને યાદ આવશે આયુર્વેદ સંમેલન, ત્રીજો આયુર્વેદ સંમેલન કેરળ ખાતે યોજાયો. અને સપોઝ કોઈ પૂછી લે આયુર્વેદ મેળો, તો આયુર્વેદ મેળો ક્યાં યોજાય? તો આયુર્વેદ મેળો યોજાય તો જામનગર રાઈટ, જામનગરમાં તમને યાદ આવશે આયુર્વેદ મેળો યોજાયો હતો. ડન. તો આ તમને ઓબ્વિયસ ખ્યાલ આવવો જોઈએ. સપોઝ કોઈ પૂછી લે ગુજરાતની પ્રથમ
यूनिवर्सिटी, आयुर्वेद यूनिवर्सिटी तो तमने क्या लाचे जामनगर, राइट, तमने क्या लाचे जामनगर ने पूछे कॉलेज तो तमे लगसो पाटण, राइट, तमे लगसो पाटण, डन। आगळ बात करिए तो फ्रेंड्स सात शहरों तमने प्लस पर भणवा जोवा मळे छे। ओके, मारु नाम छे अमित शुक्ला, रेफरल कोड छे शुक्ला लाइव, जेनाथी साहेब तमने 10% डिस्काउंट मळशे। हालमा जो बात करिए, हालमा साहेब बे महत्वना कोर्स चाली रह्या छे। एक तो साहेब तमारो हिस्ट्री नो कोर्स चाली रह्यो छे एनिसेंट, जेने साहेब तमे प्राचीन भारत कहो छो। ओके, प्राचीन भारत नो साहेब कोर्स चाली रह्यो छे, जो कोई व्यक्ति इंटरेस्टेड होय हालमा, राइट, तो आ कोर्स परचेस करी सके छे। ओके, हिस्ट्री ना कोर्स माटे लगभग आ साहेब 3 महीना चालशे, राइट। सेकंड जे कोर्स छे स्टेटिक जीके, ओके, सेकंड जो कोर्स नी वात करिए स्टेटिक जीके, आजे नी काले छे, काले छे सेकंड कोर्स स्टेटिक जीके स्टार्ट थशे 10 तारीख थी, राइट। तो साहेब तमारी तमाम एग्जाम माटे मोस्ट ऑफ कोर्स अपलोडेड चालू छे, जेम के हाल मा फाउंडेशन कोर्स चालू छे, जे लोको ने जीके प्लस करंट माने के करंट नी साथे तमाम वस्तु लिंक करवी होय, हिस्ट्री एंड ऑल वर्तमान ना संदर्भ मा, साहेब तमे पृथ्वी नी वात करी, घणा के साहेब पृथ्वी गोल थाय छे, तो साहेब जे लोको ने जॉइन थवुं होय तमाम संदर्भ साथे, तो साहेब आ फाउंडेशन कोर्स मा करंट अफेयर्स नो कोर्स चालू छे, जेमा तमाम जे फेकल्टीज छे घणी सारी छे, तमे एनो उपयोग करी शको छो। फाउंडेशन कोर्स नो टाइम छे आजे मारो क्लास छे 2 वागे, केटला वागे 2 वागे छे, जेमा साहेब हालना आ મહિનાના જેટલા પણ કોન્ફ્લિક્ટ છે, જેટલા પણ સંદર્ભ છે, લાઈક જેમ કે મહારાષ્ટ્ર ઇશ્યુ થી લઈને તમામ વસ્તુ ચર્ચા કરીશું, આજે 2 થી 3:30 નો ક્લાસ છે, ઓકે, એ લગભગ વધારે ચાલશે, તો જે પણ લોકો મજબૂતાઈથી તૈયારી કરવા માંગતા, તમામ વસ્તુ જાણવા માંગતા, રાઈટ, તૈયારી તો બધા કરતા હોય, પણ એક અલગ તૈયારી માને કે એક નોલેજેબલ પર્સન અને રાઈટ એને એક વાત છે, જે લોકોને જીકે પાકું કરો જરૂર જોડાઈ શકે, 2 થી 3:30 નો આ કોર્સ છે, રાઈટ। ફીસ ની વાત કરીએ તો જે ફીસ છે 24 મંથ માને કે 2 વર્ષની ફીસ છે 8,400, 1 વર્ષની ફીસ છે 7,000, 6 મહિનાની ફીસ છે 5,600, સોરી 3 મહિનાની ફીસ છે 3,500 અને 1 મહિનાની ફીસ છે 1,400 રૂપિયા। જયારે સાહેબ તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ SHUKLALIVE પ્લસ તમારી જે વાત કરીએ, રાઈટ, પ્લસ તમારી જે લર્નિંગ ક્રેડિટ છે એનો તમે ઉપયોગ કરશો તો તમને સાહેબ અહીંથી તો 10% ડિસ્કાઉન્ટ, ઓકે, 10% ડિસ્કાઉન્ટ એટલે કે અહીં થયા તમારા 7,560 પ્લસ જે તમારી લર્નિંગ ક્રેડિટ છે જે તમે સ્પેશિયલ ક્લાસમાં અર્ન કરી છે એનો પણ લગભગ જો વધારે હશે તો એનું પણ 10% થઈ જશે, ઓકે, એનું પણ સાહેબ 10% થઈ જશે, તો લગભગ આ કોર્સ તમને અરાઉન્ડ 6,500-6,700 કાં તો 7,000 સુધી પડી જશે તમારી લર્નિંગ ક્રેડિટ સાથે, ડન। જે પણ કોઈ ઈચ્છુક છે આ કોર્સ લઈ